हेलो विद्यार्थी मित्रों, हूँ सुनिश्चित सर, होम क्लासेस थी। मित्रों, आज आपणे धोरण 10 सामाजिक विज्ञान अने एमां चोथो पाठ नी शरूआत करवानी छे। तो वीडियो ध्यानथी जोशो अने लेक्चर ने मानशु। हवे मित्रों, आपणी पासे अत्यारे चोथो पाठ भारतनो साहित्यिक वारसो। साहित्य विषे बहु सारी एवी अहींया चर्चा करवामां आवी छे। आ पाठना मुख्य मुद्दाओ प्राचीन भारतीय साहित्य, ब्राह्मण ग्रंथों, मध्यकालीन साहित्य अने विद्यापीठों विषेनी माहिती छे। विद्यापीठों नी अंदर नालंदा, तक्षशिला, वाराणसी अने वल्लभी विषेनी माहिती छे। त्रण प्रकारनुं साहित्य जोवानुं छे, प्राचीन भारतीय साहित्य, ब्राह्मण ग्रंथों अने मध्यकालीन साहित्य, अने चार विद्यापीठों आपणे अहीं समजवानुं छे। तो शरूआत करिए। वेद केटला क्या क्या ने समझावाना छे? चार वेद मित्रों तमने खबर छे के ऋग्वेद, यजुर्वेद, सामवेद अने अथर्ववेद। ऋग्वेद जे छे ए भारतीय साहित्यनो प्राचीनतम ग्रंथ छे अने 10 ભાગમાં વહેંચાયેલો એક અદ્ભુત ગ્રંથ છે। કુલ 1028 ઋચાઓ મતલબ કે સૂક્તો એટલે કે સ્તુતિઓ છે। તેમાંથી મોટા ભાગની જે સ્તુતિઓ છે, ઋચાઓ છે, એ દેવોને लगती स्तुति छे। स्तुति यज्ञ प्रसंगे करवामां आवती अने तेमांथी जे उषा एटले वेली परोढने संबोधन करती केटलीक स्तुतिओ बहु मनमोहक रचवामां आवेली हती। यजुर्वेद जे छे ए यज्ञनो वेद छे, गद्य अने पद्य स्वरूपमां छे। तेमां यज्ञोना मंत्रो, यज्ञनी क्रियाओ अने यज्ञ यागादी एटले के यज्ञ क्रियाओ ए दर्शावामां आवेली छे। सामवेद मित्रों जे ऋग्वेद नी ऋचाओ छे मतलब के स्तुतिओ छे, एनु गान करू केवी रीतना गावी एनी विधि दर्शावी छे। आ श्लोक एटले के स्तुतिओ राग ने लय साथे गावामां आवे छे। एटले मित्रों ध्यान रखजो के सामवेद ने संगीत नी गंगोत्री कहेवाय छे। एक मार्क नो प्रश्न बन्यो के संगीत नी गंगोत्री कोने कहेवाय छे? तो सामवेद थाय। अने अथर्ववेद, अथर्ववेद में मित्रों कर्मकांडो जे छे, जन्म थी मृत्यु सुधी में जे काई वच्चे कर्मकांड थाय छे, जे 16 संस्कारो छे आपणा वारसानी अंदर मळेला, ते बधी बाबतोनी चर्चा अथर्ववेद में करवामां आवेली छे। तो आ 3 માર્ક નો એક સુંદર મજાનો પ્રશ્ન બને છે। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે પ્રાચીન ભારતીય સાહિત્ય તરીકે વૈદિક સાહિત્ય જે વેદ હતા, वैदिक साहित्य नी अंदर चार वेद तो छे ज, ऋग्वेद, सामवेद, अथर्ववेद अने यजुर्वेद, उपरांत ब्राह्मण ग्रंथो, आरण्यको, उपनिषदो अने वेदांग नो समावेश थाय छे। हवे चार वेद तो समझावा तई मुजब समझावी शकीए के ऋग्वेद प्राचीन भारत साहित्य नो प्राचीनतम ग्रंथ, 10 भाग में वेचायेलो ग्रंथ, 1028 ऋचाओ छे एटले के स्तुतिओ के सूक्तो छे અને દેવોને લગતી સ્તુતિઓ છે। સામવેદ ઋગ્વેદના છંદ કે જે શ્લોક છે અથવા તો આપણે સૂક્ત કહીએ અથવા તો સ્તુતિઓ છે, તેને ગાન કરવાની વિધિ છે એટલે સંગીતની ગંગોત્રી કહેવાય। યજુર્વેદમાં યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્ર ક્રિયાને વિધિ એટલે યજ્ઞ યાગાદી ક્રિયાઓ, આપણે જે પાઠ્યપુસ્તકમાં શબ્દ લખેલો છે તેની સમજૂતી છે। અને અથર્વવેદની અંદર ક્રિયાકાંડ અને ક્રિયાકર્મ કાંડ, કર્મકાંડ વગેરેનું વર્ણન છે। બ્રાહ્મણ ગ્રંથોની વાત કરીએ, બ્રાહ્મણ ગ્રંથોમાં વૈદિક મંત્રો જે છે, વેદની અંદર આપેલા જે મંત્રો છે મિત્રો, ચાર વેદમાં જુદા જુદા મંત્રો છે એના અર્થો આપ્યા છે, તેમાં વિવિધ યજ્ઞ અને તેને લગતી વિધિઓનું માર્ગદર્શન પણ છે। આરણ્યક એટલે શું મિત્રો? તો કે અરણ્ય એટલે જંગલ, હા આ રીતના છે, અરણ્ય એટલે જંગલ। આર્યો જે હતા એ જંગલમાં વસવાટ કરીને સતત ચિંતન કરીને તત્વજ્ઞાન એને જે કઈ પ્રાપ્ત થયું એનાથી ભરપૂર એવું સાહિત્ય રચ્યું જેને આરણ્યક ગ્રંથો કહેવાય છે। ઉપનિષદોની વાત કરી તો ભારતનું જે દાર્શનિક સાહિત્ય જે છે, જીવન, મૃત્યુ, આ બધી બાબતો, આધ્યાત્મિક જગત, તો એટલે કે એ જોઈએ કે બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક, આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ વગેરે જે દાર્શનિક પ્રશ્નો છે એનું સુંદર મજાનું વિવેચન કરવામાં આવેલું છે। પ્રારંભિક ઉપનિષદો બે છે મિત્રો, બૃહદારણ્યક અને છંદોગ્ય। આ ઉપનિષદો મિત્રો સંવાદ સ્વરૂપે છે, ડાયલોગ છે,
બે જણા ત્રણ જણા બોલતા હોય એવા અને સરળ અને સુંદર વાક્યોમાં જે ઊંડા ગહન વિચારો છે એની રજૂઆત થઈ છે. વેદાંગ એટલે વેદનો અંગ. આ સાહિત્યની અંદર કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્ર આવે છે. તો પ્રાચીન ભારતથી શરૂ કરીને વેદાંગ સુધીની વાત અહીંયા પૂર્ણ થાય છે. ત્યારબાદ મહાકાવ્ય તરીકે રામાયણ મહાભારત. મિત્રો, રામાયણ અને મહાભારત મુખ્ય બે કાવ્ય છે. રચના સેંકડો વર્ષો પહેલા થઈ ગઈ છે. ઈસવીસનની બીજી સદીમાં વર્તમાન સ્વરૂપ આપણને મળ્યું. બની તો ઘણા બધા વર્ષો થઈ ગયા છે. રામાયણ મહાકવિ વાલ્મીકીએ બનાવેલું છે, મહાન સાહિત્ય કૃતિ છે. મહાભારત કરતા બહુ નાનું છે. અયોધ્યાના રાજા રામચંદ્રના જીવન પ્રસંગની કથા છે. એમાં બીજી અનેક દિલચસ્પ ઘટનાઓ, જે આપણને રસ પડે એવી ઘટના અને સાહસોનું વર્ણન પણ વણી લેવામાં આવેલું છે. મહાભારતની વાત કરી તો મુનિ વેદવ્યાસે રચેલો છે, વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ. અંદાજ કરીએ તો 1,00,000 શ્લોક એમાં છે. મુખ્ય મુદ્દો મહાભારતનો જોઈએ તો કૌરવો અને પાંડવો વચ્ચે થયેલો યુદ્ધ છે. સાથે સાથે ઘણી બધી નાની મોટી વાર્તાઓ પણ જોઈડી છે. પણ મહાભારતનો મુખ્ય એક અંગ ભારતનો અમૂલ્ય વારસો ગણાય છે, જે શ્રીમદ ભાગવત ગીતા. એ પણ મહાભારતની અંદર જ આવે છે. મિત્રો, ખૂબ જ સારી એવી બાબત, જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણ બાબત છે. આ મોક્ષ પ્રાપ્તિના ત્રણ માર્ગનું વિવેચન શ્રીમદ ભગવદ ગીતામાં કરવામાં આવેલું છે. જ્ઞાન, કર્મ અને ભક્તિ, આ બંને મહાકાવ્યોએ સદીઓ સુધી ભારતના કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર પ્રગાઢ અસર ઉભી કરીને એના અંદાજી મુજબ, મતલબ કે રામાયણ અને મહાભારત ઉપર પણ ઘણું બધું સાહિત્ય, એને લગતું ઘણું બધું સાહિત્ય રચાણું હતું. મુખ્ય પ્રશ્ન તરીકે પૂછી શકાય છે, પાકો કરવો જરૂરી છે મિત્રો અને સરળ પણ છે. ચોથો પ્રશ્ન છે, પ્રાચીન સમયના બૌદ્ધ સાહિત્ય. મિત્રો, પ્રાચીન સમયનું જે બૌદ્ધ સાહિત્ય શરૂઆતમાં હતું ને, પાલી ભાષામાં લખાયું હતું. 1 માર્કનો પ્રશ્ન. આ સાહિત્યના 3 ભાગ છે, જેને ત્રિપિટક નામે ઓળખાય છે. ત્રિ એટલે 3, પિટક એટલે ભાગ. ત્રિપિટક ઓફ બુદ્ધિઝમ, બાજુમાં આપણે એનું ચિત્ર જોઈ શકીએ છીએ. આ 3 ભાગના નામ આવા છે, સપ્તપિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક. સત્તપિટકમાં મુખ્યત્વે બૌદ્ધ ભગવાન બુદ્ધ અને તેમના શિષ્યો વચ્ચેના સંવાદો લખેલા છે. વિનય પિટકની અંદર બૌદ્ધ સંઘના નિયમો છે. મિત્રો, રાજા મિનેન્દર અને બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન વચ્ચેના સંવાદનો ગ્રંથ મિલિંદ પન્હો, એ બૌદ્ધ સાહિત્યનો મહત્વનો ગ્રંથ છે. 1 માર્કનો પ્રશ્ન છે મિત્રો. રાજા મિનેન્દર અને બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન વચ્ચેનો સંવાદ એ મિલિંદ પન્હોમાં રચવા લખાયેલો છે. અને અશ્વઘોષ નામના રચયિતાએ બુદ્ધચરિત સંસ્કૃત ભાષામાં રચ્યું હતું. 5મો પ્રશ્ન છે, પ્રાચીન ભારતીય સાહિત્ય. ઋગ્વેદ અતિ પ્રાચીન, 10 ભાગમાં વેચાયેલો ગ્રંથ, 1028 ઋચાઓ. મોટા ભાગની ઋચા દેવદેવોને લગતી સ્તુતિ આપણે જોયું હતું. ઋગ્વેદ પછી સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, આ 3 વેદ રચના. વેદ પછી બ્રાહ્મણ ગ્રંથ આવ્યા અને એના પછી ઉપનિષદ આવ્યા. સાથે સાથે વેદાંગ સાહિત્ય આવ્યું, જેમાં કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્ર જેવા વિષયો આવ્યા. આટલી ચર્ચા તો મિત્રો આપણે આગળ કરી ચૂક્યા છીએ. આ મોટો પ્રશ્ન છે, 4 માર્કનો છે, સમજવા જેવો. હવેની વાત કરી તો આ સમયમાં મહાન વ્યાકરણ શાસ્ત્રી જે પાણિની હતા, એને સંસ્કૃત ભાષામાં અષ્ટાધ્યાયી નામનો પ્રખ્યાત વ્યાકરણ ગ્રંથ તૈયાર કર્યો. પ્રાચીન સાહિત્યના બીજા 2 મુખ્ય મહાકાવ્યો તરીકે રામાયણ અને મહાભારત, જે હમણાં જ જોયા. બૌદ્ધ ધાર્મિક સાહિત્ય પ્રારંભિક જે હતું એ પણ આપણે જોયું હતું, પાલી ભાષામાં લખાયું. ત્રિપિટક, સુત્તપિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક. બૌદ્ધ સાહિત્યની અંદરનો મહત્વનો ગ્રંથ મિલિંદ પન્હો છે. હવે ગુપ્ત યુગની વાત કરી કે ગુપ્ત યુગ સંસ્કૃત સાહિત્યમાં કાવ્ય અને નાટકના વિકાસનો મિત્રો સુવર્ણ યુગ છે. સમયમાં કવિવર કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભૃતુહરિ, બાણભટ્ટ, માધ વગેરે મહાન સાહિત્યકારો થયા.
પછીના સમયમાં શંકરાચાર્ય ભાષ્યની રચના કરી. પ્રાચીન યુગ દરમિયાન તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એકમ યાદ રાખવા માટે ટૂંકો રસ્તો છે. દ્રવિડ કુળની ચાર ભાષાઓ એકમ યાદ રાખવાનું તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ છે. એમાં સાહિત્ય રચનાઓ અને સૌથી પ્રાચીન ભાષા જોઈએ તો તમિલ છે. તો મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગલા પ્રશ્નની વાત કરશું. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ગુડ નાઇટ.